Krishna for the snake venom, shook the venom, Jai Shri Ram. Tabiyat, tumhari parmeshwar paramatma prabrahma se Krishna mesha sari rahe. Evi vyarthana sathe apne vartur sambandhi kshetra pramagavati vela apne difficulty solve kariye. Ghana badha vidyarthino prashna che ke sahib laghuvrut khand guruvrut khand guru uttarish ke laghu uttarish mate haji ઘણેલા જે દાખલા છે એના ઉપરથી આઈડિયા નથી આવતો કે કઈ રીતે એ દાખલા સોલ્વ કરી શકાય જેમ કે એસાઇનમેન્ટમાં આવ્યા છે તો એક દાખલો હું અહીંયા લખું છું મિત્રો એક ગુરુ વૃત ખંડ જો તમને આવડી તો એમાં બધું સામેલ છે ગુરુ વૃતાંશ સામેલ છે લઘુ વૃતાંશ સામેલ છે ગુરુ વૃત ખંડ આવી જાય ગુરુ વૃત ખંડ શોધવો હોય તો લઘુ વૃત ખંડ શોધવું જ પડે એટલે આ બધું જાણવા આવી ગયા છે જો એ આકૃતિમાં જો કે આ જે વર્તુળ છે એની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે ધારો કે કો કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તો આ વેય રેખાખંડ અને આ ઊભી રેખાખંડ આ બંને ત્રિજ્યાઓ સમાન ત્રિજ્યાઓ થશે તમને કોઈ પ્રશ્ન પૂછે તો આ ત્રિકોણ સમદ્વિબાહુ ત્રિકોણ છે રકમમાં જોઈએ તો 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા કેન્દ્ર પર 90 અંશનો ખૂણો આંતરે છે આ જે જીવા છે એની એના દ્વારા એ જે ખૂણો બને છે એ 90 અંશ છે અને 90 અંશને આપ જાણો છો કે કાટ કોણ કહેવાય એટલે રકમમાં એમ આપ્યું હોય કે 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટ ખૂણો આંતરે છે તો એ તો તમે જાણો છો ને 90 અંશ એટલે કાટકોણ જો કાટકોણ ત્રિકોણ આપેલો હોય જીવા દ્વારા રચાતો ખૂણો તો તમારો દાખલો ખરેખર જીતી ગયો છતાં પણ પ્રશ્નો હતા મજા પ્રશ્નો મને તો આનંદ ફરી વાર રિપીટ કરાવવાની મજા યોગ્ય જ્યાં સમજાવવું પડે એમ છે ત્યાં સમજાવવાની આપણને આઈડિયા જો પ્રશ્નો તમારે તે રજૂ કરો તો તો હવે આ જે આકૃતિ બની એ કાટકોણ ત્રિકોણ થયો અને કાટકોણ ત્રિકોણ હોય એટલે એનું ક્ષેત્રફળ ખૂબ મજા આવે શોધવાની કારણ કે કાટખૂણો સમાવતી બંને બાજુ એ કાટકોણ ત્રિકોણમાં પાયો બને અને એક બાજુ વેદ બને ઓલી બાજુને વેદ ગણો તો ઓલી બાજુ પાયો બને કર્ણમાં ભાગ ભજવતો નથી બિલકુલ આ એક છે જીવાનું માપ આપ્યું હોત આ 20 સેન્ટીમીટર ના આપી હોત તો કર્ણનો ઉપયોગ આપણે કરત સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં x ધારી જે દાખલો મેં કરાવ્યો છે તો આ દાખલાનું સોલ્યુશન અત્યારે આપણે કે તે મેળવીએ મિત્રો કે અહીંયા જ્યારે મેં પહેલા આકૃતિ દોરેલી હતી એના ત્રિકોણ જ્યારે નહોતો દોર્યો ત્યારે કાટખૂણો હોવાથી ઓ એ બી સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ મને મળ્યો જેમાં 20 સેન્ટીમીટર ત્રિજ્યા હતી એ કાટકોણ ત્રિકોણની બંને બાજુ બને છે 20 સેન્ટીમીટર આ જે આકૃતિ તમે જોઈ રહ્યા છો એ છે લઘુ વૃતાંશ તો લઘુ વૃતાંશ શોધવાનો દાખલો એક્સ્ટ્રા ન કરાવવો પડે આમાં લઘુ વૃતાંશ તમારે શોધવો જ પડે એમ અને ગુરુ વૃતાંશ પૂછ્યો હોય તો આખું વર્તુળ આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર 20 સેન્ટીમીટર આપેલું છે એ ઉપરથી આખા વર્તુળનું ક્ષેત્રફળ ગોતીને તમે લઘુ વૃતાંશ એમાંથી બાદ કરી નાખો એટલે તમને ગુરુ વૃતાંશ મળી ગયો તો ગુરુ વૃતાંશનો દાખલો કંઈ એક્સ્ટ્રા તો ન કરાવવો પડે હવે આમાં લઘુ વૃતાંશ ફરજિયાત મેળવવું પડે કારણ કે આપણે લઘુ વૃત ખંડનું ક્ષેત્રફળ જોઈએ છે નહીં આપણે ગુરુ વૃત ખંડનું ક્ષેત્રફળ જોઈએ છે એટલે ગુરુ વૃત ખંડ તો જ મળે કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી જ્યાં હું ડિઝાઇન દોરું છું આ ભાગને આપણે શું કીધું લઘુ વૃત ખંડ આ લઘુ વૃત ખંડનું ક્ષેત્રફળ આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી
કાઢી નાખ્યું એટલે ગુરુ વૃત્ત ખંડ થયો. એટલે લઘુ વૃત્ત ખંડ મારે મેળવવો જ રહે, લઘુ વૃત્ત ખંડ મેળવવો હોય તો લઘુ વૃત્તાંશ મારે શોધવો જ પડે, અને એ લઘુ વૃત્તાંશમાંથી આ કાટકોણ ત્રિકોણ હું બાદ કરી નાખું એટલે આ નીચેનો ભાગ વધે એ લઘુ વૃત્ત ખંડ છે. તો બધા દાખલામાં આ જ પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડે છે, તમે ગમે તે રકમ વાંચો. એટલે આપણે શુભ શરૂઆત કરીએ કે અહીં ત્રિજ્યા 20 સેન્ટીમીટર, થીટા 90 અને પાય બરાબર 3.14 આપેલું છે. તો પસંદગી તમે કરો, શું પહેલા વર્તુળનું ક્ષેત્રફળ ગોતવું છે, શું પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું છે, કરવું છે શું એ નક્કી કરો. તો આપણે પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવ્યું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હવે તો તમને સૂત્ર બરાબર એ કહી ગયું છે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો તમારે શોધવું હોય તો સૂત્ર જે પાયા સ્ક્વેર થીટાના છે માત્ર 360, પરંતુ અહીંયા પાયની કિંમત 3.14 લેવાની છે એ યાદ. ત્રિજ્યા 20 છે, 20 નો વર્ગ 400 ની લખીએ, 20 ગુણ્યા 20 લખીએ એટલે છેદ ઉડાડવા મજા. થીટા 90 છે અને 360 સૂત્રમાં આવે, બે બીટા ઉડાડવાના છે આની આ ઉડાડી અને 90 ચોક બિંદુ બિંદુ ગયું અને 9 ચોક 36 એ જી. હવે આ જે ચાર છે એ આરામથી બે ચાર સાથે ઉડી જાય છે, તો 314 સેન્ટીમીટર સ્ક્વેર મને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાં આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાં આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ હું કાઢી દઉં તો નીચેનો આ ગુણાકાર જે વધે એ છે લઘુ. એટલે હું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવું તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એક તૃતીયાંશ પાયો ગુણ્યા વ્યથામાં આને પાયો પણ આ વ્યથાય તમને એમ થાય નહીં સાહેબમાં આને પાયો પણ આ વ્યથાય છે તો એ આવશે બંને ત્રિજ્યાઓ 20×20 બે દસ 20×10 200 તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 200 સેન્ટીમીટર સ્ક્વેર આપણને પ્રાપ્ત થયું. હવે લઘુ વૃત્તાંશમાંથી હું કાટકોણ ત્રિકોણ કાઢી નાખું, આ મારો લઘુ વૃત્તાંશ, આ ઉપરનો માની લો કે કાટકોણ ત્રિકોણ છે, આ જો હું કાઢી નાખું તો નીચેનો આ જે ભાગ વધે છે એ લઘુ વૃત્તખંડ છે. એટલે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર આમ ગણો તો એનું સૂત્ર છે, એનું સૂત્ર છે વર્ગ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો તમને એક પ્રશ્ન થાય કે સાહેબ દર વખતે લઘુવૃત્તખંડના ક્ષેત્રફળમાં કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે? ના, બિલકુલ અદા પછીનો જ આપણે દાખલો લઈશું. એમાં 60° ખૂણો દર્શાવે છે, તો 60° ખૂણો હોય તો એ કાટકોણ ત્રિકોણ ન થયો. સમદ્વિબાજુ ત્રિકોણ છે એમાં એક ખૂણો 60 છે, બીજા ખૂણો આપણે શોધીને હવે પછી દાખલામાં ભણશું. અત્યારે તો આ કાટકોણ ત્રિકોણ છે જેમાં લઘુ વૃત્તાંશનું મને ક્ષેત્રફળ મળ્યું છે 314 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ 200 સેન્ટીમીટર સ્ક્વેર.
તો જવાબ આવશે બેલેક્ટ્રોન 114 સેન્ટીમીટર. મિત્રો નથી જોઈતું, આપણી પાસે નથી માંગ્યું, એ મેં પહેલા શોધ્યું. આ જ કરવું પડે. તમારે ગુરુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ મેળવવું છે એટલે તમારે પહેલા લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ શોધવું જ પડે. તો હવે આપણે ગુરુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો મારી પાસે આખા વર્તુળનું ક્ષેત્રફળ હોવું જોઈએ. તો વર્તુળનું ક્ષેત્રફળ આપ જાણો પાઈ આર સ્ક્વેર થઈ જાય. અહીંયા 114 આવી ગયેલા છે મિત્ર, આપણે પાઈ કોમન કાઢી લઈએ, માઇનસ 360 આવે પાઈ આર સ્ક્વેર, થીટાના છેદમાં 360 બાદ કર, એમાંથી પાઈ કોમન કાઢી લે. હવે એ પ્રશ્ન નથી, હવે તો આપણે પાઈની કિંમત મૂકી દેવી પડે. અને 20 સેન્ટીમીટર આપેલું છે, 3.14 લેવલ કીધા એટલે એ જ છે. બે બે મીટર ઉતારી દીધું, બે દુચા 314 ગુણ્યા કેટલા વડે ગુણ્યું આપશે 4 વડે, બે દુચા ચોકે ચોકે 16 નો છોકડો વધી ગયો, 4 એક 4 ને 1 5 અને 4 તેરી 12, 1256 સેન્ટીમીટર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ મળે. હવે આપણો મેઇન પ્રશ્ન છે ત્યારે કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું તો આપણે 1.14 લઈએ છીએ.
એવી રીતે પાઈ રૂટ 3 ની કિંમત તમે યાદ રાખજો આકૃતિમાં જોઈએ તો ઓ કેન્દ્રિત વર્તુળ લઈ 15 સેન્ટીમીટર ત્રિજ્યા છે અને 60 અંશનો ખૂણો આપેલ છે તો આ વખતે ત્રિકોણના ક્ષેત્રફળમાં આપણે ધ્યાન રાખવું પડશે લઘુવૃત્ત ખંડ અને ગુરુવૃત્ત ખંડ બંને શોધવાનું છે લઘુવૃત્ત ખંડ જે અહીંયા મેં ડિઝાઇન કરેલી છે એ છે લઘુવૃત્ત ખંડ આ લઘુવૃત્ત ખંડ શોધવા માટે કાકા કરીને લઘુવૃત્તાંશ મેળવવો જ પડે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું જ પડે આપણે શરૂ કરીએ આ વખતે વર્તુળના ક્ષેત્રફળથી શરૂ કરીએ અહીં ત્રિજ્યા 15 સેન્ટીમીટર થીટા 60 આપેલ છે વર્તુળનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર 3.14 ગુણ્યા 15 ગુણ્યા 3 × 15 ને 20 × 50 એ ધંધા નહીં કરવા સમજે આમ તો કરી નાખો તો વાંધો નહીં કારણ કે બે વખત ઉઠશે પાંચમાં એટલે છેદમાં 10 આવે નહીતર તમારે પછી ભાગાકાર અઘરવો પડે એટલે તમારે તો 15 × 15 225 અને ગુણ્યા 300 જવું તો પોઈન્ટ કાપી નાખે પરંતુ અહીંયા કંઈક થોડી ઘણી રાહત થાય એવું છે એટલે આપણે આ કરીએ નહીતર ખરેખર ન કરાય ત્રણ પંચા પંદર તો 20 × 50 100 3 × 15 અને 5 × 24 20 5 × 25 2400 જો આટલે ના પડે ચારે ના હોય 3 × 9 × 300 14 ભાગ્યા 4 આપણે કરવું પડે એટલે તો તો આપણે નથી કરવું આપણે કાઢી નાખીએ આપણે 314 × 15 × 15 કરી જ લઈએ 3.14 × 15 નો વર્ગ 225 314 × 225 હવે આપણે કસોટી એકમ કસોટી શરૂ થઈ હવે જો બધા ગુણાકાર ભાગાકાર આપણા સાચા હશે તો જ આના 3 માં કે 4 માં આપણે મેળવી શકીએ બંને જવાબ છે એટલે હું માનું છું કે 4 માર્ક નો ભૂલમાં આપણો હોય સેક્શન ગી માં 2 8 2 2 2 0 4 2 8 2 3 6 5 2 20 2 2 8 2 7 8 3 15 8 7 15 8 9 10 7 3 14 7 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
પાંચ અથવા પચાસ જે લો એ મળે અને રિઝર્વમાં મૂકી દઈએ, લાસ્ટમાં કામ આવશે. તો મને એક શોખ હતો કે પેમેન્ટ. હવે આપણે જોઈએ લઘુવૃત્ત ખંડ સુધી પહોંચવા માટે લઘુવૃત્તાંશ મેળવવો જ રહ્યો. એટલે લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ પાઇ આર સ્ક્વેર થીટા છે 3.14 × 15 × 15 × 60. આપણે સાત દુ ચૌદ પાંચ દસ ને અગિયાર એક ને બે ને ત્રણ 157 × 15 × 5 × 15 × 5 = 75 × 57 ×
પંદર તેરી પિસ્તાલીસ પંદર ચોક સાઠ પંદર પંચોતેર પચીસ તેરી પંચોતેર ને પચીસ ચોક સો એમ ઉડાડી નાખવું હોય તો ચાર વડે ભાગાકાર આવશે નહીતર 157 ગુણ્યા 75 પોઈન્ટ 100 ના કાપવાના એટલે આપણે એક પસંદ કરીશું 157 ગુણ્યા 75 પસંદ કરીએ સત્યો સત્યો 49 સુધી 4 7 5 35 36 37 38 ને 39 સુધી 3 7 1 7 ને 3 10 7 5 35 સુધી 3 5 5 25 ને 3 28 સુધી 2 5 5 7 બરાબર જવાબ આવ્યો 11775 ના છેદમાં 100 એટલે 170.75 સેન્ટીમીટર સ્ક્વેર લઘુગુતાનું ક્ષેત્રફળ મળે. હવે મેં કીધું 60 અંશનો ત્રિકોણ છે તો બરાબર ત્યાં ના ઓ એબી જેવા લઈ લે નીચે બોલાય કે કીધી એપીટી લઘુચાપનો આ પોતાનો જે જેનો ખૂણો 60 આકૃતિ પ્રમાણે ખૂણો 60 છે અને એની ત્રિજ્યાઓ 15 છે લઈએ 15 તો 15 બે બાજુ છે એનો મતલબ એવો કે કે આ નીચેનો ચાપ ભૂસી આને હું AB રેખાખંડ જીવાને જોડી દઉં તો અહીંયા એક મને સરસ મજાનો ત્રિકોણ મળ્યો AOB જેનો એક ખૂણો 60 છે બરાબર પણ એની બે બાજુ સમાન છે એટલે આ ત્રિકોણ થયો સમદ્વિ બાજુ ત્રિકોણ OA તો સમદ્વિ બાજુ ત્રિકોણ OA લીધો આપણે સાતમા ધોરણથી એક શરત શીખતા આવ્યા છે કે જેના બે ખૂણા સમાન એ બંને અરે બે ખૂણા સમાન બંને બાજુઓ સમાન જે હોય એને સમાવતો ખૂણ જે આ બંને બાજુ સમાન બાજુઓ ભેગી થાય છે એટલે સમાવતો ખૂણ કહેવાય તો આ સમાવતો ખૂણો ઓ એ સિવાયના બાકીના બંને એટલે ખૂણો એમ હંમેશા સમાન ત્રિકોણના ત્રણે ખૂણાનું માપ 180 અંશ હોય એટલે આપણે કહી શકીએ કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 એમાંથી તમે 60 કાઢીએ એટલે વધી જાય 120 તો ખૂણો A અને ખૂણો B નો ટોટલ સરવાળો 120 હમણાં આપણે જોયું કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાવતા ખૂણા સિવાયના બંને ખૂણા સમાન એટલે માપ ખૂણ A અને માપ ખૂણ B સમાન છે અને A નો સરવાળો 120 છે એટલે માપ ખૂણ અને માપ ખૂણ B 60 60 મળે હવે આ ખૂણો 60 મળે આ ખૂણો 60 મળે અને રકમ આપેલેથી ખૂણો O આપણને 60 આપેલો એટલે ત્રણેયમાં આપેલો હતો એ આપણને કેવો મળી ગયો સમબાજુ ત્રિકોણ મળી ગયો અને સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ તમને બધાને સૂત્ર આવડતું હશે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ રૂટ 3/4 અને બાજુનો આપેલ
પ્રચલિત સૂત્ર છે અને રૂટ 3 ની કિંમત આપણે 1.73 લેવલ કીધું એટલે 1.73 ગુણ્યા બાજુ 15 ગુણ્યા 15 ભાગ્યા 4 15 15 225 અને ગુણ્યા 1.73 કરી લીધું તો 225 ગુણ્યા 1.73 એટલે 173 કરી જવાબ આવે માં 2. મૂકીને પછી 4 વડે ભાગવાના છે જરૂર હોય એટલા શૂન્ય મૂકી શકો છો કારણ કે પોઈન્ટ આઈટમ છે શૂન્યની વેલ્યુ જ નથી
એટલે મૂકી દેવાનું અને બાદબાકીનો દસ્તાલ એ બાદબાકી કરી આપશે ભૂલ ન પડે અહીંથી લીધો દસકો તો અહીંયા ઘટે ને જીરો છે ઘટે નહીં એટલે દસકો લો એટલે નવ થઈ ગયા દસકો લીધો એટલે અહીંયા ચાર થઈ ગયા દસ માંથી પાંચ જાય પાંચ નવ માંથી બે જાય સાત ચાર માંથી એક જાય ત્રણ સાત માં જાય ચાર સાત માંથી સાત જાય જીરો અને અગિયાર માંથી બે જાય અરે અગિયાર માંથી નવ જાય નવ પછી દસ અને અગિયાર વીસ પોઈન્ટ 4375 લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બને 20.4375 આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરતા બહુ આમ માઇન્ડ બિલકુલ ડિસ્ટર્બ થયા વગર તો જ આપણે બધા પ્રક્રિયા પછી જો ખોટ આવે તો ખાલી સૂત્ર મૂકવાનું છે એનું સૂત્ર છે વર્તુળ નું ક્ષેત્રફળ માઇનસ લઘુ લઘુવૃત્તખંડ નું હમણાં જ મેળવ્યું 0625 એવું ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ આપણને મળે 686.0625 સેન્ટીમીટર² જે આપણને ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ મળી ગયું અને આ રીતે સહ પોઈન્ટ આપણે સરસ રીતે દાખલો કર્યો પરીક્ષકને ચાર માર્ક પૂરા આપવાની ઈચ્છા થાય તો અહીં લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ 20.4375 સેન્ટીમીટર² અને ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્ર 686.0625 સેન્ટીમીટર² મળે છે. તો વિદ્યાર્થી મિત્રો મજા આવી બહુ આનંદદાયક દાખલા આપણી એમાં કસોટી કે આપણને કેવા ગુણાકાર ભાગાકાર સરવાળાને બદલાવી આવડે છે રસ પડતો એ તો ની વાત છે વિષય જેવો છે અગાર સમુદ્ર છે એમાંથી આપણે અંધળી પર પાણી લીધા જેવો થાય પણ પ્રયત્ન કરો મજા આવ્યો સ્વાધ્યાય છે ન પૂછાય તો હજી ન સમજાય તો હજી પણ તમે મને ફોન કરી શકો છો અને એ જ મારું કામ છે ત્યારે આજના વિડિયો લેક્ચરમાં આટલું જ મેં તમને કીધું હું તમને 120
કોલેજને પણ શીખવીશ. આના પછીના લેક્ચરમાં આપણે 120 નું પણ લઈશું. ત્યાં સુધી શુભ દિવસ. જય શ્રી કૃષ્ણ.